રાખોત. આજે આપણે ગુજરાતીની ટેક્સ્ટ બુકમાં ચોપડીમાં પાઠ 10 કરશું. છેલ્લો પાઠ છે આપણા કોર્સનો, કામ કરીએ કલક કલક. આમાં ગીત છે તે આપણે ગાશું. બા પેલા બાગમાં દોડી દોડી જાઓ, નાના છોડવાને પાણી પાઉ પાઉ પાઉ, આંબાની ડાળે ટહુકે કોયલડી, કોયલની સાથે ગાઓ ગાઓ ગાઓ, ફૂલડે ફૂલડે ઉડે પતંગિયા, હું તો એને પકડવા જાઉં જાઉં જાઉં. હરિયાળા બાગમાં નાચે છે મોરલો, મોરલો બોલે છે મે આવ આવ આવ. તો આ એક કવિતા છે જે કવિએ ગાય છે. આપણે પાછળ આપણે આગળ વધશું. તમારા આ કામ કોણ કરે છે તે તમારે લખવાના છે. આ બધા કામ કોણ કરે છે તે તમારે તેની નીચે રાઇટની નિશાની કરવાની છે. તમે ક્યાં જાતે કામ કરો છો તે તમારે લખવાના છે. અહીંયા પણ તમારા આ ઘરના કામ કોણ કરે છે તેમાં તમારે રાઇટ કરવાનું છે. અહીંયા એક વાંચન છે તે આપણે કરીશું. સવાર પડી, ચકલીની સવાર છે, ચકચક ચકલી જાગી, તેણે ગીત ગાયું ચી ચી ચી, બાજુની ડાળેથી ચમચમ ચકલીએ બૂમ પાડી, ગુડ મોર્નિંગ ચકચક, ચકચક વેરી ગુડ મોર્નિંગ, ચમચમ શું કરીશ આજે, ચકચક બસ મજા મજા, આજે નિશાળમાં જઈશ ને બાળકો સાથે વાતો કરીશ ને ગીતો ગાઈશ, ચી ચી ચી, ચમચમ તો હું પણ આવીશ. ચકલીની સવાર એ બાળકો સાથે જઈને ગીત ગાવાની છે. અહીંયા કામગીરી મરઘી વિશે છે કે મરઘી કેટલું કામ કરે છે તે બીજાને સમજાવે છે પણ કોઈ એની સાથે મદદ નથી કરતું, અને અંતમાં તેમના શું હાલ થાય છે તેના વિશે આ વાર્તા છે. એક હરતી મરઘી, કર્મી એનું નામ. શું નામ હતું મરઘીનું? કર્મી. બોલે કલક કલક કલક, કામ કરે ચકાચક. બોલે કેવું? કલક કલક કલક, અને એનું કામ તો એકદમ ચકાચક હતું. એને ચડ્યો એક ઘઉંનો દાણો. શું મળ્યું એને? ઘઉંનો દાણો. કલક કલક કલક, એ ઘઉંનો દાણો વાવશે કોણ? એને પૂછ્યું. હું નહીં વાવું, કૂતરાએ કહ્યું. હું નહીં વાવું, બિલાડીએ કહ્યું. હું નહીં વાવું, વાંદરાએ કહ્યું. હું નહીં વાવું, મોરલાએ કહ્યું. બધાએ ના પાડી, કૂતરાએ, બિલાડીએ, વાંદરાએ અને મોરલાએ બધાએ ના પાડી કે હું નહીં વાવું. તો પછી હું તો વાવીશ જ. કોણ કહે છે? કર્મી. મરઘીએ ઘઉંનો દાણો વાવ્યો, પછી એમાંથી અંકુર ફૂટ્યો. અંકુર વધીને છોડ થયો. જો છે ને, અંકુર ફૂટે છે પેલા વાવ અંદર જમીનમાં નાખે છે વાવવા માટે, એમાંથી અંકુર ફૂટે છે, અંકુરમાંથી છોડ બહાર નીકળે છે. છોડ પર લીલાકંઠ પાંદડા આવ્યા. સૂરજનો તડકો એ જોવા રોજ આવે. છોડ વધીને મોટો થયો. છોડ પર લીલા પાંદડા આવ્યા. સૂરજનો તડકો લાગવાથી તે રોજ વધતો જાય છે. એને માથે ઊંબીઓ દેખાય. એ ઊંબીઓમાં દાણા ભરાયા. મરઘીનું મન ભરાયું, દાણા પાક્યા. શું જોયું મરઘીએ? કે દાણા ભરાઈ ગયા છે ઊંબીઓમાં અને તે દાણા પાકી ગયા. હવે એ ઘઉં લણશે કોણ? મરઘીએ પૂછ્યું. હું નહીં લણું, કૂતરાએ કહ્યું. હું નહીં લણું, બિલાડીએ કહ્યું. હું નહીં લણું, વાંદરાએ કહ્યું. હું નહીં લણું, મોરલાએ કહ્યું. બધાએ ના પાડી તો હું પછી હું લણીશ, કર્મીએ કહ્યું. ક્લક ક્લક ક્લક, મરઘીએ ઘઉં લણી લીધા. મતલબ ખેતરમાંથી આપણે જ્યારે કાઢવાનો સમય આવે ને લણવું કહેવાય. હવે આ ઘઉં ઝૂડશે કોણ? મરઘીએ પૂછ્યું. હું નહીં ઝૂડું, કૂતરાએ કહ્યું. હું નહીં ઝૂડું, બિલાડીએ કહ્યું. હું નહીં ઝૂડું, વાંદરાએ કહ્યું. હું નહીં ઝૂડું, મોરલાએ કહ્યું. બધાએ ના પાડી દીધી તો હું ઝૂડું છું, મરઘીએ કહ્યું. ક્લક ક્લક ક્લક, મરઘીએ ઘઉં ઝૂડી લીધા. હવે આ ઘઉં દળાવવા ઘંટીએ કોણ જશે? કર્મીએ પૂછ્યું. હું નહીં જાઉં, કૂતરાએ કહ્યું. હું નહીં જાઉં, બિલાડીએ કહ્યું. હું નહીં જાઉં, વાંદરાએ કહ્યું. હું નહીં જાઉં, મોરલાએ કહ્યું. બધાએ દળાવવા જવા માટે પણ ના પાડી તો હું ઘંટીએ જઈશ ને ઘઉં દળાવી લાવીશ, મરઘીએ કહ્યું. ક્લક ક્લક ક્લક, ને પછી મરઘી ઘઉં લઈને ઘંટીએ ગઈ, ઘઉં દળાવ્યા. લોટ લઈને મરઘી પાછી આવી. ક્લક ક્લક ક્લક, હવે આ ઘઉંની રોટલી બનાવશે કોણ? મરઘીએ પૂછ્યું. હું નહીં બનાવું, કૂતરાએ કહ્યું. હું નહીં બનાવું, બિલાડીએ કહ્યું. હું નહીં બનાવું, વાંદરાએ કહ્યું. હું નહીં બનાવું, મોરલાએ કહ્યું. બધાએ ના પાડી તો પછી રોટલી હું બનાવીશ,
મરઘીએ કહ્યું ક્લક ક્લક ક્લક. મરઘીએ પછી લોટ બાંધ્યો, રોટલી વણી, શેકી, ઘીમાં ઝબોળીને થાળીમાં પીરસી. સુગંધ આવી, સહુના મોંમાં પાણી આવ્યા. હવે મરઘી પૂછે છે પાછું, હવે આ રોટલી ખાશે કોણ? મરઘીએ કહ્યું હું ખાઈશ. કૂતરાએ કહ્યું હું ખાઈશ. બિલાડીએ કહ્યું હું ખાઈશ. વાંદરાએ કહ્યું હું ખાઈશ. મોરલાએ કહ્યું. બધાએ કીધું મારે ખાવી છે. ના ના, રોટલી તો હવે હું જ ખાઈશ. મરઘીએ કહ્યું ક્લક ક્લક ક્લક. ને મરઘી રોટલી ખાઈ ગઈ. રોટલી બનાવવા માટે કર્મીએ કેટલું કર્યું હતું? ખરી મહેનત એની એકલીની જ હતી ને. શું કહે છે કે બધી મહેનત તો મરઘીએ કરી, ઓલા બધાએ તો ના જ પાડી હતી ને, કે અમે કંઈ જ નહીં કરી, બધી મહેનત તો મરઘીએ જ કરી, તો ખાવા માટે કેમ મરઘીનો વારો નહીં ને બધાનો. એટલે મરઘીએ બધાને ના પાડી દીધી કે ના, હવે તો આ રોટલી હું જ ખાઈશ. અને એ ખાઈ ગઈ. આ વાર્તામાંથી શું શીખવા મળ્યું બાળકો? કે તમે જો મહેનત કરો તો તમને એનું ફળ મળે જ છે. આયા નાનકડું એવું પશુ પંખીના અવાજ સાથે રમત રમવાની છે. તો બાળકો, અહીંયા આપણો થાય છે પાઠ પૂરો. પાઠ 10મો પૂરો થાય છે. આપણે નેક્સ્ટ પીરિયડમાં આની સ્વામા પણ પૂરો કરી લેશું. થેન્ક યુ.